સ્વચ્છતા સૌ કોઈને ગમે છે, પરંતુ લોકોમાં જાગૃતિને અભાવે હમણાં સુધી લોકો સગવડતાને બદલે અગવડતાનો સામનો કરતા હતા. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉમદા હેતુ સ્વચ્છ ભારત મિશન થકી મોટા જિલ્લાઓથી લઈને નાના ગામડાઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી રહી છે. જોઈએ એક રિપોર્ટ. સ્ક્રોઈ તાલુકાનું વિસલપુર ગામ ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત ગામની દોડમાં આગળ આવ્યું છે. આ ગામમાં 288 કુટુંબો શૌચાલય વિહોણા હતા, જે તમામને સરકારે શૌચાલય બનાવી દેતા આજે વિલાસપુર ગામ પણ સંપૂર્ણ ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત બન્યું છે. વર્ષ 2012માં જે સર્વે થયો તે અંતર્ગત અમારા ગામમાં 188 શૌચાલયો નહોતા, 188 ઘરોમાં. અમોએ લોકભાગીદારી દાતાઓ શોધી અને આ 188 શૌચાલયો બનાવી દીધા છે. ત્યારબાદ 2015માં સર્વે મુજબ બીજા 35 લોકો શૌચાલય વગરના હતા, તેઓને મળીને એ સિવાયના વધારાના પણ જે પછી ઘરો બન્યા હોય એમ કુલ મળીને 39 બીજા શૌચાલયો અમે બનાવ્યા છે. ખુલ્લામાં શૌચક્રિયા કરવા ટેવાયેલા લોકો માટે આ કુટેવ છોડવી થોડી અઘરી હતી, પણ સરકારના અભિયાનમાં કદમથી કદમ મિલાવતા તેઓને હવે સુવિધાયુક્ત જીવન મળી રહ્યું છે. ઘરમાં જ શૌચાલય બની જતા હવે મહિલાઓ પણ સુરક્ષિત થઈ છે, અને ગામની મહિલાઓનું કહેવું છે કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો તે પણ સચવાઈ રહે છે. વધુમાં શું માનવું છે તેમનું, આવો સાંભળીએ. દોઢ વર્ષથી શૌચાલય બનાવી છે, તે અમારે ખૂબ શાંતિ, ચાહે બહાર ખુલ્લામાં જવું ના પડે, કોઈ મહેમાન આવ્યું હોય તો હચવાઈ રહે. અમારે બહાર જવાની તકલીફ પડતી હતી, તો હવે અમારે અત્યારે સારું છે. જીવ જંતુ આવતું નહીં, અને કોઈ ગંદકી થતી હતી એ અમારે થતી નથી. અમે ગયડા છીએ, અમારે ચાલી શકાતું નથી. અમને જગ્યા આટલી, સરકારે આટલું સાધારણ અમને મદદ આપી, તે સંદાસ બનાવ્યો તો અમારે બહાર જવું પડતું નથી. આ જે રોગચાળો ફાટી નીકળતો હતો એ હવે નિવૃત્ત છે. હવે એ રોગચાળાની બીક નહીં. આ જે કાદવ કિચડમાં જવું પડતું હતું એ હવે જતા નહીં. બધા નાના છોકરા મોટા ઉંમરના બધાને બહાર જવું પડતું હતું, એનાથી શૌચાલયની શૌચાલયથી ફાયદો થયો છે. સરકાર આજે શહેરોથી લઈને છેવાડાના તમામ માનવીને સુવિધાયુક્ત જીવન આપવા કટિબદ્ધ બની છે, ત્યારે જો લોકો પણ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવી સરકારનો સાથ આપે તો મોટાભાગની તકલીફો દૂર થઈ શકે તેમ છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ.